રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરની બજારની વાત કરવામાં તો અહીં સેન્ટ્રલ બેંક વિસ્તાર છે. આ સેન્ટ્રલ બેંક વિસ્તારમાં વેપારીઓ દ્વારા અહીં પેંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના શ્રીખંડ સમ્રાટના જે વેપારી છે તેમના દ્વારા પેંડા વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે જે રાહદારીઓ અહીંથી નીકળી રહ્યા છે આ રાહદારીઓને પેંડા આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં જે પ્રકારનો માહોલ છે ત્યારે ખાસ કરીને જે પેંડા છે તે પેંડામાં જય શ્રીરામ લખેલું છે અને જેની વહેંચણી કરવામાં આવી રહી છે. જામનગરમાં જે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર જામનગરમાં લોકો વિવિધ ખાસ કરીને રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વેપારી દ્વારા અહીં જે પ્રકારનો એક માહોલ બન્યો છે ત્યારે આપણે સીધા વેપારી સાથે જ વાત કરીશું. જી જણાવો, ખાસ કરીને આજરોજ પેંડા વહેંચવામાં આવી રહ્યા છે, શું કહેશો? 500 વર્ષ પછી રામલલ્લા જ્યારે અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે મારી મીઠાઈની શોરૂમ છે. દરેક લોકો પોતપોતાની રીતે ખુશી મનાવતા હોય છે. મેં મારા ધંધાના માધ્યમથી સૌથી પહેલાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બનવાના હતા ત્યારે નમો પેંડા બનાવ્યા, એના પછી ચૂંટણી વખતે મતદાન અવશ્ય કરો એવા પેંડા બનાવ્યા, અને આજ જ્યારે રામલલ્લા અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે દરેકના મનમાં ખુશીનો અને આનંદનો ઉત્સાહનો માહોલ છે. ત્યારે મારા ધંધાના માધ્યમથી પેંડા ઉપર જય શ્રી રામ લખી અને અંદાજે 300 કિલોનું વિતરણ પ્રસાદનું કરેલ છે. રામલલ્લાને પ્રસાદ ધરાવ્યા પછી અમે પ્રસાદનું વિતરણ કરેલ છે. જય શ્રી રામ. તો જે પ્રકારે વેપારીએ રામલલ્લાને પેંડા ધરાવ્યા બાદ અંદાજિત 300 કિલો જેટલા પેંડાનું અહીં વિતરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં આજરોજ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં આ શ્રીખંડ સમ્રાટના જે માલિક છે તેમણે અહીં 300 કિલો જેટલા પેંડા મફતમાં વેચ્યા છે. મનસુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.